બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો માર મારવાના ગુનામાં બે પોલીસ કર્મીઓને નિર્દોષ છોડી મુક્તિ કેસો કોર્ટ. આ બનાવની હકીકત એવી છે કે દિલીપ કરશન દયાતર રહે કેસો દ્વારા સન 2017ની સાલમાં જુગાર ધારાની કલમ મુજબ ધરપકડ કરી કેશોદ પોલીસ દ્વારા દિલીપ દયાતરને કોર્ટમાં રજૂ કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ ચંદ્રભુજ કેશવભાઈ રામુલ્યા, પોલીસ કોન્સ્ટેબલ ચીમનભાઈ એભાભાઈ ચુડાસમાએ લાકડી પાઇપથી દિલીપ દયાતરના હાથ પગ મારવાની ફરિયાદ દિલીપ દયાતર દ્વારા કેશોદ કોર્ટમાં રજૂઆત કરેલ. કેશોદ કોર્ટ દ્વારા જુગારના આરોપી દિલીપ દયાતર મેડિકલ તપાસ કરવામાં આવેલ, બંને પોલીસ કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધેલ કે ચલાવવાનો હુકમ કરેલ. બંને પોલીસ કર્મચારીના એડવોકેટ મારિયા હાટીના મસૂર ધારાશાસ્ત્રી સુધીર દત્તા તેમજ કેશોદ પ્રખર ધારાશાસ્ત્રી વિશાલ જોશી દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ. બનાવ સમયે બંને પોલીસ કર્મચારીની કસ્ટડીમાં ઈજા પામનારી દિલીપ દયાતર હતો નહીં, તેમજ પોલીસ સ્ટેશનમાં બંને કર્મચારી હાજર ન હતી. દિલીપ દયાતરના સગા પોલીસમાં ફરજ બજાવે છે તેના કહેવા મુજબ ખોટી ફરિયાદ કરવામાં આવેલ, તેઓ બચાવ કરવામાં આવેલ. ડોક્ટર જુબાની ફરિયાદ પક્ષ દ્વારા લેવામાં આવેલ ન હતી તે મતલબની રજૂઆત કરવામાં આવતા કેશોદના જજ સાહેબ દામોદરા સાહેબે બંને પોલીસ કર્મચારીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરતા આ કિસ્સાએ સમગ્ર કેશોદ તાલુકામાં તથા પોલીસ બેડામાં ચકચાર જગાવેલી હતી. પ્રતાપ સિસોદિયા, જેડેશ ટીવી, કેશોદ. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.